ફ્રેન્ડ્સ, તમે પુડલા તો ઘણા બધા ખાધા હશે, પણ એક વખત આ ગ્રીન પુડલા મારી રીતે બનાવીને જોશો ને તો ખૂબ જ મજા આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં 2 કપ ચણાનો લોટ લીધેલો છે અને એને આપણે ચાળીને જ લેવાનો છે, જેથી એમાં આપણે ખીર બનાવીએ ત્યારે ગૂંટલી ન રહે. અને 2 કપની સામે મેં 1/2 કપ અહીંયા રવો નાખેલો છે અને 2 કપ છાશ લીધેલી છે. અને એને ધીમે ધીમે નાખતા જઈશું અને આપણે ગાંઠા ન રહે એવું એક બેટર બનાવીને તૈયાર કરી લેશું. તો જુઓ, આપણું આ બેટર એકદમ સરસ રીતે બની ગયું છે અને એમાં બિલકુલ લમ્સ પણ નથી રહ્યા. તો હવે આ બેટરમાં આપણે રવો નાખ્યો છે એટલે 15 મિનિટ માટે આપણે સાઇડમાં રાખી દઈશું અને જ્યાં સુધી આ બેટર રેસ્ટ કરે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીએ. તો જુઓ, 15 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર છે જો એકદમ ઘાટું થઈ ગયું છે, બધી છાશ છે એબ્ઝોર્બ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં મસાલા અને આગળ આપણે વેજીટેબલ જે નાખવાના છે એ બધું આપણે તૈયાર કરી લઈએ. તો એના માટે બધાથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું, 1/2 નાની ચમચી હળદર નાખીશું અને 2 ચમચી ધાણાજીરું પાવડર. ધાણાજીરા પાવડરનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે. અને 1 ચમચી લાલ મરચું પાવડર અને આપણા આ પુડલાને થોડો ચટપટો ટેસ્ટ આપવા માટે 1/2 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી આપણે ચાટ મસાલો એડ કરીશું. એ ટોટલી ઓપ્શનલ છે, પણ નાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને હવે ગમે 1 વાટકીનું આપણે માપ સેટ કરી લઈશું. તો આપણે 1 વાટકી અહીંયા મેં કોથમીર ઝીણી કટ કરી અને એડ કરેલી છે અને એ જ વાટકીથી આપણે 1 કોથમીર બારીક સમારેલી આપણે મેથી લીધેલી છે અને એ જ વાટકીથી 1 વાટકી આપણે પાલક લીધેલી છે અને પણ મેં ધોઈ અને ઝીણી સમારીને લીધેલી છે. અને હવે એ જ વાટકીથી 1 વાટકી આપણે લીલું લસણ અને લીલી ડુંગળીનો જે ગ્રીન પાર્ટ છે એ મેં સુધારીને લીધેલો છે. હવે 1 વાટકી આપણે લીલી ડુંગળી નાખીશું. આ પુડલામાં લીલી ડુંગળી અને લીલો લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આપણે 1 નાની વાટકી લીલું લસણ ઝીણું કટ કરી અને એડ કરી દેશું. અને હવે મેં અહીંયા 4-5 લીલા મરચાં જેને ઝીણા કટ કરીને લીધેલા છે, તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા વધતા કરી શકો છો. અને હવે 2 ઇંચ આદુનો ટુકડો જેને મેં ખમણીને લીધેલો છે, પણ તમે પણ એને બારીક કટ કરીને લઈ શકો છો. અને હવે મેં 15-20 લીલા લીમડાના પાન, જે મીઠો લીમડો છે એના પાન લીધેલા છે ઝીણા સુધારીને, પણ તમે એ ટોટલી સ્કીપ પણ કરી શકો છો, પણ નાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને હવે આ બધું જ આપણે હાથેથી બરાબર મિક્સ કરી લઈશું. તમે અહીંયા બીટરથી પણ વ્યવસ્થિત મિક્સ કરી શકો છો, પણ હાથેથી કરશો તો આપણું વેજીટેબલ છે એમાંથી પણ થોડું પાણી છૂટશે અને ઉપરથી તમારે પાણી ખૂબ જ ઓછું નાખવાની જરૂર પડશે અને આ મસાલા સાથે આપણા જે વેજીટેબલ છે એ પણ સરસ રીતે એકદમ મિક્સ થઈ જશે. તો જુઓ, આપણું આ બેટર છે ને એ બની ગયું છે, પણ થોડું હજી ઘાટું છે. તો હવે એમાં આપણે જરૂર પૂરતું થોડું પાણી એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી અને થોડી વાર માટે આપણે આવી રીતે હલાવી લઈશું, જેથી આપણા પુડલા છે ને એ આ વેજીટેબલ અને છાશ આપણે નાખી છે એનાથી એકદમ સરસ રીતે સોફ્ટ થશે. તો આપણે એમાં સોડા કે એનો કશું જ નાખવાની જરૂર નહીં પડે. તો જુઓ, આપણું બેટર છે ને હવે એકદમ પરફેક્ટ માપનું થઈ ગયું છે. તમે હાથેથી આવી રીતે કરો ને તો એ જુઓ એકદમ ઇઝીલી પડી જાય છે, એનો મતલબ કે આપણું બેટર છે એકદમ સરસ રીતે પરફેક્ટ માપનું બની ગયું છે. તો હવે આપણે પુડલા બનાવવાની તૈયારી કરીએ. તો એના માટે ગેસ ઉપર મેં અહીંયા લોઢી પણ ગરમ કરવા મૂકી દીધેલી છે અને એમાં ખાલી 1/2 ચમચી આપણે તેલ નાખીશું. એ ટોટલી ઓપ્શનલ છે, જો તમે ન નાખવું હોય તેને સ્કીપ પણ કરી શકો છો. અને એમાં 1.5 ચમચા જેટલું આપણે બેટર નાખીને આવી રીતે ફેલાવી દઈશું, પણ તમે હાથેથી ફેલાવશો ને તો એકદમ સરસ રીતે ફેલાઈ જશે, પણ હા, દાજી ન જવાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને હાથેથી આવી રીતે આપણે ઇક્વલ એને ફેલાવી દઈશું. અને આ પુડલા છે ના તો એકદમ પાતળા હતા ના તો એકદમ જાડા એવા હોય છે, તો આપણે મીડિયમ થિકનેસનું આ બેટરને સરસ રીતે ફેલાવી દઈશું. જો હાથેથી એવી રીતે કરશો એટલે પરફેક્ટ શેપ પણ આવી જશે. અને ઉપરથી આવી રીતે આપણે તેલ લગાવી દઈશું અને થોડું તેલ આપણે સાઇડમાં પણ લગાવી દઈશું. જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આવી રીતે કરવાથી આપણા પુડલા છે ને એકદમ ક્રિસ્પી અને સરસ બનશે. અને ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે અને જ્યારે આ પુડલા ચડી જશે ત્યારે ઇઝીલી એ ચમચો તમે આવી રીતે કરશો એટલે એકદમ પલટી જશે અને જો પુડલા ચડિયા નહીં હોય તો ઉથલશે જ નહીં, ઊંચા થશે જ નહીં. અને જુઓ, ઉપરની સરફેસ એકદમ ડ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે પુડલાને આપણે ટર્ન કરી દઈશું. જો તમે એની પહેલાં જ પલટાવવાની કોશિશ કરશો તો પુડલું છે એ ભાંગી જશે. તો જુઓ, એકદમ ગુલાબી રંગ આવ્યો છે. જો આમાં કાળા સ્પોટ્સ કે એવું આવશે ને તો તમારા પુડલાનો ટેસ્ટ થોડો કડવો થઈ જશે, કડસો ટેસ્ટ લાગશે, કેમ કે ચણાનો લોટ છે ને એટલે ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે. અને આવી રીતે આપણે એને પલટાવી દઈશું. જુઓ, બીજી બાજુ પણ એકદમ સરસ ક્રિસ્પી, એકદમ લાલ, એકદમ સરસ થઈ ગયું છે. તો આવી રીતે આપણે એ ઉલટ પુલટ કરી અને એને સરખુંથી આપણે બંને બાજુ ક્રિસ્પી થાય ને એવું આપણે ચોળવી લેશું.
જો તમને ક્રિસ્પી પસંદ ન હોય તો તમે થોડું ચોળવી અને લઈ શકો છો, પણ મારા ઘરમાં એકદમ પુડલા છે એ ક્રિસ્પી હોય તો બધાને વધારે ભાવે છે. તો બસ હવે આપણા પુડલા થઈ ગયા છે તો આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. જુઓ છે ને, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા. અને આવી રીતે તમે એટલા મોટા મોટા પણ બનાવી શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગશે. જ્યારે તબિયત બરાબર ન હોય ને ત્યારે પણ તમે આ પુડલા ખાશો ને તો મોઢાનો ટેસ્ટ બિલકુલ બદલી જશે. અને મેં અહીંયા એને ગ્રીન ચટણી અને દહીં સાથે સર્વ કર્યા છે. ખૂબ જ ટેસ્ટી એવા પુડલાની રેસીપી તમને કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો. અને જો આ પુડલાની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનો બિલકુલ ના ભૂલશો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચલો હવે મળીએ આગળ આવી જ ઇઝી અને યુનિક રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.